સુરેન્દ્રનગરના જછાપર ગામમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું છે એક વ્યક્તિ સહિત એશી બકરાના મોતના સમાચાર છે સીમમાં પશુપાલક બકરા ચલાવી રહ્યું હતું અચાનક વીજળી પડતા પશુપાલક સહિત એશી બકરાના મોત થયા છે બકરાના મોતથી પશુપાલકોમાં શોકની લાગણી છે હાલ લગ્ન પ્રસંગની મોસમ ચાલી રહી છે અને પ્રસંગ લીધે મુશ્કેલી પડી રહી છે લગ્ન પ્રસંગમાં વરસાદ જાણે વિલન બન્યો હોય તે રીતે અનેક જગ્યાએ લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદના લીધે મંડપ ઉડી જવાની ઘટનાઓ બની રહી છે અને આ ઉપરાંત જમણવાર અને ગરબામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે આવી ઘટના બનાસકાંઠા અને મહીસાગર જિલ્લામાં પણ સામે આવી છે જ્યાં બનાસકાંઠાના અમીરગઢમાં લગ્નની મજા પર વરસાદે પાણી ફેરવી દીધું ભોજન સમારોહ સમયે વરસાદ ખાબકતા લગ્ન સ્થળ પર ભાગદોડ થઈ ગઈ હતી અને રસોઈ બનાવવાનો સામાન પણ વરસાદમાં પલળ્યો હતો આવી જ ઘટના બનાસકાંઠાના જાદલા ગામમાં પણ બની છે અહીંયા કમોસમી વરસાદથી લગ્નનો મંડપ ધરાશાયી થતા મોટું નુકસાન થયું મહીસાગરના હરિગર ગામે પણ મંડપ ધરાશાયી થયો હતો તો માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ સામાજિક પ્રસંગોને પણ ગ્રહણ લગાવ્યું છે સાબરકાંઠા જિલ્લામાં આવનારા બે દિવસ માવઠાની આગાહી છે ત્યારે જેમના ઘરે લગ્ન છે તે પરિવારોમાં ચિંતા જોવા મળી રહી છે કમોસમી વરસાદ અને પવનને લઈને બાંધેલો મંડપ ઉડી ગયા લાખોના ખર્ચે લગ્ન પ્રસંગની તૈયારીઓ કરવામાં આવી છે પરંતુ આવી પરિસ્થિતિમાં પરિવારો ખૂબ જ ચિંતિત છે લગ્ન મંડપ તો તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ મંડપ ઉડી ન જાય તે માટે ટ્રેક્ટરના સપોર્ટથી મંડપ બાંધી રાખવામાં આવ્યા છે તો લગ્નની ચિંતા કરતા તો પરિવારજનોમાં માવઠાના કારણે ચિંતાના માથે મંડરાતી હવે જોવા મળી રહી છે ઘણા સમયથી એની તૈયારી ચાલતી હતી ઘણો ખર્ચો થયો છે અને ગઈકાલે ખૂબ જ વરસાદ આવ્યો મંડપ પણ ઉડી ગયો ને આપ જોઈ શકો છો કે અત્યારે ટ્રેક્ટરથી મંડપ ટકાવી રાખ્યો છે વરસાદ આવવાથી અડધો મંડપ ઉડી ગયો છે અને અડધો સારો છે મંડપથી વરસાદથી તમામ મંડપ પલરી ગયો ખરાબ થઈ ગયો છે જમવાનો સામાન થોડો પલળી ગયો છે આજે ને કાલે બે દિવસ ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ ના આવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અને આવતીકાલે બે દિવસ ધોધમાર વરસાદ એ પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે હાલ જે લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે જે પરિવારજનો છે પરિવારજનોમાં અત્યારે હાલ તો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગઈકાલે જે કમોસમી વરસાદ વરસ્યો ને વરસાદના કારણે જે મંડપ હતો તે મંડપ પણ ઉડી ગયો હતો તો આજે માંડમાલ કરીને આજે મંડપ અત્યારે હાલ તો તૈયાર કરવામાં આવી રહ્યો છે પરંતુ મહત્વની વાત એ છે કે અત્યારે મંડપ છે મંડપ ટ્રેક્ટરના રાખવામાં આવે છે જે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટર દ્વારા મંડપને બાંધી રાખવામાં આવે છે કારણ કે મંડપ પૂડે નહીં તો આ ઉપરાંત વાત કરવામાં આવે કે જે વોટર જે જે વોટરપ્રૂફ મંડપ બનાવે છે મંડપની જે જમવાનું બનાવવાનું ત્યાં તે આપણને તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી એટલે કે વરસાદથી બચવા માટે હાલ તો લોકો માત્ર ભગવાન ઉપર આશ્વા આશ રાખીને બેઠા છે કે જે બે દિવસ એમ કેમ નીકળી જાય ને કમોસમી વરસાદ ન પડે તો લાખોનું નુકસાન થતું અટકી શકે તેમ છે ઈશાન પરમાં ન્યૂઝી ગુજરાતી હિંમતનગર સાબરકાંઠા બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે